નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભાજપ શાસિત પાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીવડી સદંતર નિષ્ફળ. કાલી બજાર ઇબલાક વાડામાં ભૂગર્ભના ગંદા પાણી રેલાતા સેવી રહ્યા છે રોગચાળાની ભીતિ. પીવાનું પાણી અશુદ્ધ આવતા ઘરે ઘરે ખડકાયા માંદગીના ઢગ. પાટણનું ઘરેણું બનવા તરફ જઈ રહ્યું છે મહેણું. નગરપાલિકાના સત્તાધીશો અને રાજકીય આગેવાનો દ્વારા કોઈ જ દરકાર લેવામાં ન આવતા આનંદ સરોવર બની રહ્યું છે ઉજ્જડ. આનંદ સરોવરમાં દાતાના દાન થકી બનાવેલ પાણીની ટાંકી બની શોભાના ગાંઠિયા સમાન. હવે સમાચાર વિગતવાર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ મહોલ્લા પોળો છાશવારે ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સાથે સાથે દૂષિત પાણી આવવાની રાવ ઉઠવા પામી છે. તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું ન હોવાથી તેમ સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલી કાલી બજાર ઇબલાદવાડામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે આ જ વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા હોવાથી રેલાતા દૂષિત અને ગંદા પાણીને લઈ સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, ભૂગર્ભની ચેમ્બરો ભરાઈ જતા અહીં પીવાનું શુદ્ધ પાણી પણ ઢોળાયેલું અને અતિશય વાસ મારતું આવતું હોવાથી આ પાણી પીવા તો દૂરની વાત રહી પણ વાપરવા લાયક પણ રહેતું નથી. અને આ દૂષિત પાણી પીવાથી સ્થાનિક લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા હોવાના આક્ષેપ કરી સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો. અને અહીં અઠવાડિયામાં એક દિવસે પણ કચરો વળાતો ન હોવાથી સ્થાનિક લોકોએ રાવ કરી સમગ્ર વિસ્તાર ગંદકીના સામ્રાજ્યથી છવાયેલો જોવા મળ્યો હતો. ત્યારે ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલી પંખના કોર્પોરેટરો આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ ભૂગર્ભના છાશવારે હેલાતા ગંદા પાણી, પીવાનું ગંદુ પાણી અને સ્વચ્છતાના અભાવનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી. સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર દ્વારા ડબલ વેરો કરવા છતાં પણ સુવિધાઓમાં શહેરીજનોને યોગ્ય સુવિધાઓ આપવામાં ન આવતી હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. નહીં છે, ત્યારની આ તકલીફ થઈ ગઈ છે બરોબર. આ ખાલી બીજા ઇબલાદવાડામાં કોઈ આવતું નથી, નોંધાઈએ છે તોય કોઈ આવતું નથી. એટલે પાણીની હાલત છે, ગટરોની હાલત છે, બધી હાલત ખરાબ છે. એટલે જેમ વળે એમ તમે એનો જલ્દી નિકાલ કરો, અમારો કોઈ સાંભળતું જ નથી. આ કાલી બજાર ઇબલાદવાડા મેરા ઘર કે આગે આ કુંડી કે ઇતના તરાસે ને મારા બચ્ચે નાના નાના કાં જાના પાણી ભી ઇતના ખરાબ આતા હૈ. हम लिखाना जाता कोई आता नहीं, काटने वाले भी कहते नहीं, कोई कार्रवाई होती नहीं है, कोई कार्रवाई यहाँ नहीं है. गूगल गटर बनाई है, बेकार बनाई, बेकार बनाई है, पानी खराब आता है. मेरा डबल सी डबल कर दिया है ना पानी, देखो मेरा भेज रखे काम का कर दिया डबल. ખાલી બજાર ઇબલાદ વાળા આ વિસ્તાર છે બરાબર. આ પાણી દૂષિત આવે છે અને આનંદ પીવાથી કેટલા બાળકો પણ બીમાર પડ્યા છે બરાબર. અને મહિલાની દરબદર હાલત ખરાબ થતી જાય છે. કેટલી વાર ફરિયાદો કરી છે, અરજીઓ કરી છે, પણ કોઈ જોવા આવતું નથી. તો અમારી આ માંગણી છે કે નગરપાલિકામાંથી આવે અને ગટરો સાફ. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કાજીવાડા બોર પરથી વિસ્તારમાં પૂરું પાડતી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં રખાતવાડા નજીક ભંગાણ સર્જાતા વોર્ડ નંબર 10ના વિસ્તારમાં આવતા ઇકબાલ ચોક, મુલ્લાબાખરની પોળ, મુલવાડ, સોલારાની પોળ, ટાંકવાડ સહિત મોટાભાગના વિસ્તારના લોકો કાળઝાળ ગરમીમાં છેલ્લા 2 દિવસથી પાણી મામલે પરેશાન બન્યા છે. 2 દિવસથી મુસ્લિમ વિસ્તારમાં પાણી નહીં આવતા અને વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના ઘરોમાં પાણી સંગ્રહના સાધનો નહીં હોવાથી આવા પરિવારના લોકોની હાલત કફોડી બની છે. છેલ્લા 2 દિવસથી પાણી મામલે પરેશાની ભોગવી રહેલા વોર્ડ નંબર 10ના રહીશોની મુશ્કેલી બાબતે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારને જાણ થતાં તેઓ દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં જરૂરિયાત મુજબ પાણીના ટેન્કરો મોકલી રહીશોને ભોગવવી પડતી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સાથે ક્ષતિગ્રસ્ત બનેલા પાઇપલાઇનની તાત્કાલિક સમાર કામગીરી માટે વોટર વર્કર શાખાને સૂચના આપી આ વિસ્તારની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરના ભગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સરકાર સમક્ષ ઇન્ડિયા ગઠબંધનની માંગણી છે કે આ ઘટનાના જવાબદાર લોકોને તાત્કાલિક ધોરણે કડકમાં કડક સજા અપાવે અને મૃતકો અને તેમના પરિવારજનોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. અગાઉ પણ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીમાં બ્રિજકાંડ, વડોદરામાં હરણી તળાવ કાંડ, અમદાવાદમાં કાંકરિયા રાઇડ કાંડ જેવી અનેક હોનારતમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આ તમામ ઘટનાઓમાં અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓની મિલીભગતના ભ્રષ્ટાચારને કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો બગવાડા દરવાજા ખાતે હાજર રહી કેન્ડલ માર્ચ યોજી મૃતક પ્રત્યે સંવેદના પાઠવી હતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો અને 27 જેવા ઉલકાઓ અને આમ આદમીના જીવ ગયા છે ત્યારે અમે પાટણ શહેરમાંથી શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ, શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. તેમાં તેમના પરિવારને મા જગદંબા આઘાતમાંથી સહન કરવાની શક્તિ, આઘાત સહન કરવાની શક્તિ આપે એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તેની સાથે સાથે અત્યારે આવા બનાવો વારંવાર જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે 25-30-35-6 જેટલા લોકોના જીવ જાય છે ત્યારે આ સરકાર મગરમચ્છોને પકડી લઈશું એવી વાતો કરે છે, પણ ખરેખર તો મગરમચ્છો છૂટી જાય છે અને નાની માછલીઓને પકડી અને કહેવાતી પૂરતી કામગીરી કરે છે. ખરેખર તટસ્થ તપાસ થઈ અને આ ખરેખર જેની જવાબદારી છે એ રાજકોટ મ્યુનિસિપાલિટીની જવાબદારી છે, મહાનગરપાલિકાની જવાબદારી છે. તો એના તમામ અધિકારીઓ કે જે પરમિશન વગર જે સામાન્ય પ્લોટ હતો એ પ્લોટની અંદર આવરું મોટું ગેમ ઝોન ચાલુ કરી અને લોકોને એક હત્યા કરવાનો પ્રયત્ન કરે છે તો એવી તટસ્થ તપાસ થઈ અને એ લોકોને 302 જેવા ગુનામાં અંદર કરવા જોઈએ અને જ્યાં સુધી આ લોકોને ન્યાય ના મળે ત્યાં સુધી એમને જામીન પણ ના મળવા જોઈએ, એ જ માગણી સાથે આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે ગઈકાલે રાજકોટના અંદર ટીઆરપી ગેમ ઝોનના અંદર જે ઘટના બની અને લગભગ 27-30 લોકોના જે મૃત્યુ પામ્યા એના ભાગરૂપે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બગવાડા મુકામે કરવામાં આવ્યો. આ ઘટના ખરેખર કરુણતા ભરી હતી અને જેના જીવ ગયા અને જેના ઘરના સભ્યો મૃત્યુ પામ્યા તો અમે ખરેખર ખરા દિલથી લાગણી અને દુઃખ વ્યક્ત કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમને હિંમત આપે, સહન કરવાની શક્તિ આપે. અને સરકારને મારે આજે કહેવું છે કે આવી ઘટનાઓ જે વારંવાર બને છે તો જે આ ઘટના પાછળ જે જવાબદાર વ્યક્તિઓ છે તો એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આકરામાં આકરી સજા કરવામાં આવે અને જામીન પણ ન મળે એવી આમ આદમી પાર્ટી દ્વારા અમે સરકારને કહીએ છીએ. પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે 26 મે 2024 રોજ આગ સલામતીના સાધનોની મોક ડ્રિલ સાથે સંપૂર્ણ ફાયર સેફટી સિસ્ટમની સમીક્ષા અને રાજકોટની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં સાયન્સ સેન્ટરના સ્ટાફ મિત્રો સાથે 200 વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી સાયન્સ સેન્ટર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે. તેમણે સાયન્સ સેન્ટરમાં પધારેલ મુલાકાતીઓને જાગૃત કરતા જણાવ્યું કે દરેક લોકોએ ગમે ત્યાં ફરવા જાઓ તો સૌ પ્રથમ ઉપલબ્ધ સુરક્ષા વ્યવસ્થા અને ઇમરજન્સી એક્ઝિક્યુટિવ ગેટની ખાતરી કરી લેવી જોઈએ. ત્યારબાદ તેમણે સાયન્સ સેન્ટરના એડવાન્સ સેન્સર આધારિત આગ સલામતી સુરક્ષા પ્રણાલી વિશે માહિતી આપી હતી. ત્યારબાદ સહભાગીઓએ 2 મિનિટના મૌન પાળી રાજકોટ અગ્નિ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પાટણ ડીસા હાઈવે રોડ પર વદાણી નજીક શનિવારે મોડી રાત્રે આયશર ગાડીમાં કતલખાને લઈ જવાતા 42 પશુઓને જીવદયા પ્રેમીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. 2 શખ્સોને ઝડપી વાગડોદ પોલીસને જાણ કરી હતી. ઈદલા ગામના મોતીભાઈ રબારીએ જણાવ્યું હતું કે બાતમી આધારે વદાણી ગામે 20 જેટલા ગૌરક્ષકની ટીમ સાથે વોચ ગોઠવી હતી. ત્યારે ડીસા તરફથી આવતી આયશરમાં કતલખાને લઈ જવાતા 29 પાડા અને 13 પાડીઓ મળી કુલ 42 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. જીવદયા પ્રેમીઓએ આયશરને વાગડોદ પોલીસ મથકે લેવાયું હતું. પોલીસે ટ્રક સંચાલક સરફરાઝ મોહમ્મદ ખાન, સાહેબ ખાન પઠાણ અને ફૈઝાન ફારૂક ઇસ્લામભાઈ છીપા અમદાવાદ સામે પશુ અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને બચાવેલ તમામ પશુઓને સરસ્વતી ખલીપુર પાંજરાપુર ખાતે મોકલી આપતા ખલીપુર પાંજરાપુરના સંચાલકો દ્વારા પશુઓને સારવાર કરી ઘાસચારાની વ્યવસ્થા ઊભી કરી હતી, જેમાં 3 પશુઓના મોત થયા હતા.
જંગરાલ ગામના ગૌરક્ષક રબારી અલ્કેશભાઈએ જણાવ્યું કે કસાઈઓ અબોલ પશુઓના આગળના પગ બાંધેલા હતા અને મોં પણ દોરડાથી બાંધેલા હતા, જેથી ગાડી ઊભી રહે તો પણ કોઈને જાણ ન થાય તેવી રીતે નેટ બાંધી ખીચોખીચ પશુઓને ભરી કતલખાને લઈ જવાતા હતા. રબારી સુરેશભાઈ એદલા, રબારી મહેશભાઈ ઝાખા, રબારી જયેશભાઈ એદલા અને રબારી ભાવેશભાઈ વાઘડૂત સહિત ગૌરક્ષકોએ 42 અબોલ પશુઓનો જીવ બચાવ્યો હતો. પાટણ શહેરના મધ્યમાં આવેલ આનંદ સરોવર છેલ્લા કેટલાક સમયથી વેરાન બનવા પામ્યું છે. એક સમયનું પિકનિક સ્થળ આજે જવાબદાર પાટણ નગરપાલિકા તંત્રની ઉદાસીન નીતિના કારણે શહેરીજનો માટે આનંદ પ્રમોદનું સ્થળ છીનવાઈ રહ્યું છે. આ વાત સામે આવતા જ આનંદ સરોવરની મુલાકાત કરવામાં આવી, ત્યારે સામે આવે પાલિકાની ઉદાસીનતાની વરવી વાસ્તવિકતા. અહીંયા બાળકો માટે રાખવામાં આવેલ આનંદ પ્રમોદના કેટલાક સાધનો તૂટીને ભંગાર થઈ જવા પામ્યા છે. સાથે જ સરોવરમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા તેમજ ગંદકી અને જંગલી વેવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈ હાલમાં શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલે પાટણ શહેરની એ મોટી સમસ્યા ગણાતી દુર્ગંધ મારતા ગુંગળી તળાવને સુંદર અને રમણીય બનાવવા બીડું ઉપાડ્યું હતું. પહેલા આ તળાવ જોખમી રીતે ખુલ્લું હતું તો વળી આ તળાવમાં શહેરનું ગંદુ પાણી છોડવામાં આવતું હતું, જેને લઈ ગુંગળી તળાવની આસપાસના આખા રહેણાંક વિસ્તારના લોકો માટે પીડાદાયક બનવા પામ્યું હતું. સાથે વરસાદમાં તળાવનું પાણી શહેરીજનો માટે જોખમી બનતું હતું. આવી તમામ સમસ્યાઓનું સમાધાન આનંદીબેન પટેલે જે તે સમયના પાટણના ધારાસભ્યની ટીમ દરમિયાન કર્યું હતું. આનંદ સરોવર ખાતે બનાવેલ ઓપન થિયેટર ખંડેર બન્યું છે. પાટણના શહેરીજનો માટે શહેરની મધ્યમાં હરવા ફરવાના એકમાત્ર સ્થળ આનંદ સરોવર ઉનાળામાં આશીર્વાદરૂપ અને મોટી સંખ્યામાં અહીંયા સહેલાણીઓ આવતા હતા, પરંતુ તત્કાલીન ધારાસભ્ય આનંદીબેન પટેલે પાટણવાસીઓને આપેલ આ નજરાણાની નગરપાલિકાના સત્તાધીશો અને રાજકીય આગેવાનો દ્વારા કોઈ જ દરકાર લેવામાં નહીં આવતા આનંદીબેન પટેલના નામ સાથે જોડાયેલું આ સરોવર શહેરીજનો માટે ભૂતકાળ બને તો નવાઈ નહીં. એટલું જ નહીં, આનંદ સરોવરમાં દાતાઓના દાન થકી બનાવવામાં આવેલ પાણીની ટાંકીમાં પણ પીવાનું પાણી નહીં મળતા અહીં આવતા અને સહેલાણીઓ અને સિનિયર સિટીઝન્સને પીવાનું પાણી પૈસાથી લેવાની ફરજ પડી રહી છે. આમ દાતાઓના દાન થકી બનાવેલ પાણીની ટાંકી પણ આજે શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. તેની બાજુમાં આવેલું પક્ષી ઘર પણ પાણી વિના જોવા મળતા અસહ્ય ગરમીમાં પક્ષીઓને પણ પાણી આનંદ સરોવરમાં મળી રહેતું નથી. આમ પાટણનું ઘરેણું બનેલું આનંદ સરોવર ફરી એકવાર મહેણું બનવા તરફ જઈ રહ્યું હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આજે આ ગુંગણી તળાવ તરીકે ઓળખાતું હતું એને આનંદીબેને ગ્રાન્ટ ખર્ચી અને લોકોના સહયોગથી આનંદ સરોવર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આજે સત્તાના નશામાં દૂત એવા આ ભાજપના સત્તાધીશોએ પાછું આનંદ સરોવરને ગુંગણી તળાવ બનાવવા તરફ જઈ રહ્યા છે, ત્યારે આજે તમે જોઈ શકો છો કે પાણીની પરબની અંદર ચકલીઓ પણ નથી અને અંદર પાણી પણ નથી. તેમજ બાજુમાં ચકલા માટે બનાવવામાં આવેલો પાણીના કુંડામાં પણ ચકલા માટે આ ભર ઉનાળામાં કે જે પક્ષીઓ પાણી પી શકે તો એમાં પણ પાણી નથી. આ નગરપાલિકા આધળી અને બેરી બની ગઈ છે. અહીંયા લોકો ચાલવા માટે આવે છે, અહીંયા સાજ પડે લોકો ફરવા માટે આવે છે તો એમના પીવાના પાણીની વ્યવસ્થા નથી. તેમજ અહીંયા બોકડા પણ તૂટેલા છે, અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે, નથી ટોયલેટની વ્યવસ્થા, નથી સામાન્ય લોકો હરીફરી શકે એવી સ્વચ્છતા પણ અહીંયા ઉપલબ્ધ નથી. તો મારી આ પાટણ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોને નમ્ર વિનંતી કે ડેલિગેશન સાથે આનંદ સરોવરની મુલાકાત લે અને આનંદ સરોવર જે ગુંગણી તળાવ બનવા જઈ રહ્યું છે તો એની મુલાકાત લઈ અને સત્વરે એની અંદર જે પણ કામગીરી કરવી પડે એ કામગીરી કરે અને પ્રથમ તો પાણીનો પ્રશ્ન છે પીવાના એને પ્રાધાન્ય આપી અને પીવાનું પાણી લોકોને મળી રહે એવી સુવિધા તાત્કાલિક કરવામાં આવી એવી અમારી કોંગ્રેસ શહેર પ્રમુખ વતી માગણી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.